ZX कौन चैनल पर और मैं हूँ जीगर। हमारी एजुकेशन और टेक्नोलॉजी से रिलेटेड वीडियो पाने के लिए यहाँ पे सब्सक्राइब करें और बेल आइकॉन को भी। पृथ्वी पोतानी धरी पर निरंतर पश्चिम थी पूर्व तरफ भमरडानी जेम फरे छे अने तेने एक चक्र पूर्ण करता 24 कलाक जेटलो समय लागे छे। માટે તેને દૈનિક ગતિ કહેવામાં આવે છે। દૈનિક ગતિને ધરી ભ્રમણ પણ કહે છે। સૈદ્ધાંતિક સમજ: પૃથ્વીનું પરિભ્રમણ વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરનું છે, એટલે કે પરિભ્રમણ થવામાં 24 કલાક લાગે છે। પરિભ્રમણ વખતે પૃથ્વીના ગોળાની સાથે સાથે તેની સાથે વીંટળાયેલ વાતાવરણ પણ એટલા જ વેગે ફરતું હોય છે। આકાશમાં ફરતા વાદળો, વિમાનો અને પક્ષીઓ જેવી રીતે વાતાવરણનો સાથ છોડતા નથી, તેવી જ રીતે વાતાવરણ પણ પૃથ્વીનો સાથ છોડતું નથી। આમ આ પરિસ્થિતિમાં પૃથ્વીના પરિભ્રમણનો ખ્યાલ આવતો નથી। આ સિવાય ઘણી ઘટનાઓ છે જેના દ્વારા પૃથ્વીનું પરિભ્રમણ તપાસી શકાય છે। જેમ કે સૂર્યચંદ્રના આકર્ષણથી પૃથ્વી પરના મહાસાગરોમાં ભરતી આવે છે। 24 કલાકમાં જ્યારે પૃથ્વીનું દરેક સ્થળ ચંદ્રની સામે એક વાર આવે છે ત્યારે સામીની દિશાએ એ જ વખતે ભરતી આવે છે। આવેલ ભરતીના અનુભવ પરથી અનુમાન કરી શકાય કે પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે। જો પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો મહિનામાં માત્ર 2 જ વખત ભરતી આવે, એક ભાગ પર સતત દિવસ અને એક ભાગ પર સતત રાત જોવા મળે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ 2 પર જઈશું। પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પણ પ્રદક્ષિણા પૂરી કરે છે, જેના માટે તેને 365 દિવસ લાગે છે, એટલે કે પૂરું એક વર્ષ થાય છે। પૃથ્વીની કક્ષા વર્તુળાકાર નહીં પરંતુ લંબ ગોળાકાર કે ઈંડાકાર છે। સૈદ્ધાંતિક સમજ: પૃથ્વીની સૂર્યની ફરતે પરિક્રમા કે પ્રદક્ષિણા કરવાની ગતિને પરિક્રમણ ગતિ કે વાર્ષિક ગતિ કહે છે। અવકાશમાં પૃથ્વીને આ રીતે નિરંતર ફરવા માટે એક કલ્પિત માર્ગ નક્કી થયેલ છે, જેને કક્ષા એટલે કે ઓર્બિટ તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વી અને સૂર્યનું અલગ અંતર હોવાથી પૃથ્વી એક મિનિટમાં 1760 કિલોમીટરની ઝડપે સૂર્યની પરિક્રમા કરે છે। 3 જાન્યુઆરીએ પૃથ્વી સૂર્યની સૌથી નજીક એટલે કે 147.5 લાખ કિલોમીટર હોય છે, જેને પેરીહેલિયન તરીકે ઓળખવામાં આવે છે। પેરી ગ્રીક શબ્દ છે જેનો અર્થ નજીક એવો થાય છે, જ્યારે હેલોસ એટલે સૂર્ય। ચોથી જુલાઈએ પૃથ્વી સૂર્યથી સૌથી વધારે દૂર એટલે કે 152.5 લાખ કિલોમીટર દૂર હોય છે, જેને એપિહેલિયન તરીકે ઓળખવામાં આવે છે। પરિક્રમણ અને પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ બદલાય છે। પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ નમેલી છે અને કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે અને આ જ કારણસર ઋતુઓ થાય છે, તેમજ દિવસ રાત લાંબા ટૂંકા થાય છે।
પૃથ્વી પર ગરમ અને ઠંડા પ્રદેશો દર્શાવતા પટ્ટા જોવા મળે છે, જેને કટિબંધ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ 3 પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે, તેમ દિવસ રાત પણ લાંબા ટૂંકા થાય છે. સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્તની ઉત્તરે કે દક્ષિણે પડે છે. આમ થવાથી જ દિવસ રાતની લંબાઈમાં તફાવત પડે છે. સૈદ્ધાંતિક સમજ: જેમ વર્ષ થાય છે તેમ વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે, તેથી ઉત્તરે અને દક્ષિણે ધ્રુવવૃત્ત સુધીના દરેક સ્થળો 12 કલાક અંધકારમાં અને 12 કલાક પ્રકાશમાં ફરે છે. અંધકાર અને પ્રકાશને છેદતી બંને ધ્રુવોને જોડતી એક સીધી રેખા સ્પષ્ટ થાય છે, તેને પ્રકાશ વર્તુળ કહે છે. એકવીસમી માર્ચની સ્થિતિને વસંત સંપાત દિન તથા 23 સપ્ટેમ્બરની સ્થિતિને શરદ સંપાત દિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ બંને દિવસે રાત દિવસ સરખા હોય છે. સૂર્યના કિરણો મકર વૃત્ત પર સીધા પડતા 12 કલાક કરતા વધારે સમય અજવાળું રહે છે, જ્યારે ઉત્તર ધ્રુવ પર રાત જ રહે છે. એટલે કે 6 સુધી અજવાળાની રાહ જોવી પડે છે. બાવીસમી ડિસેમ્બરથી સૂર્યનું સીધું કિરણ ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે. આમ ઉત્તરાયણ 14 નહીં પણ 22 ડિસેમ્બરે છે, એટલે કે 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, માટે તેને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. 21 રોજ કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી 12 કલાક કરતા વધારે સમય સૂર્યપ્રકાશ રહે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ હોય છે. આમ ઉત્તર ધ્રુવ પર રહેતા લોકોને રાત્રિ માણવા માટે 6 રાહ જોવી પડે છે. 22 જૂનથી સૂર્યના સીધા કિરણ કર્કવૃત્તથી ખસીને દક્ષિણે વિષુવવૃત્ત તરફ ખસતા જાય છે, જેને દક્ષિણાયન કહે છે. પરિક્રમણ અને પરિભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. તેથી શિયાળામાં ઠંડી હોવાથી કાર્યક્ષમતા વધે છે, જ્યારે ગરમી હોવાથી કાર્યક્ષમતા ઘટે છે. મધ્યરાત્રિનો સૂર્ય: શું સૂર્યને રાત્રે 12 જોઈ શકાય છે? હા, જોઈ શકાય. યુરોપમાં આવેલા નોર્વે દેશમાં જ્યારે આપણી ઘડિયાળમાં રાતના 12 છે ત્યારે આકાશમાં સૂર્ય દેખાય છે, તેથી તેને મધ્યરાત્રિના સૂર્યના દેશ તરીકે ઓળખવામાં આવે છે. મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી, એટલે કે સૂર્યાસ્ત થતા થતા સૂર્યોદય થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. તમને
આ પ્રકરણમાં અભ્યાસ કરવાની મજા આવી હશે, ખરું ને? સરસ.